હલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ એમએસ ઓફિસ વર્ડ ફંક્શન કી F1 to F12. આપણે આની પહેલાંના વિડીયોમાં શોર્ટકટ કી જોઈ છે, તેવી જ રીતે F1 to F12ના શું યુઝ છે, તો કે ઓનલાઈન હેલ્પ મળી શકે, સર્ચ કરી શકીએ, જે આપને ઇન્ફોર્મેશન ના હોય તે રિનેમ કરી શકીએ, સ્પેલિંગ એન્ડ ગ્રામર. આપણે શોર્ટકટ કીમાં F1 એટલે આપણે શોર્ટકટ કીમાં આજે F1 to F12 જોઈશું. F1થી શું થાય છે તો આપણે જોઈએ, તો કે જો F1 પ્રેસ કરતાં તમને આ ડાયલોગ બોક્સ ઓપન થાય છે, એમાં તમે વર્ડ, વોટ્સ ન્યૂઝ, હેલ્પ, તમે કોઈ પણ F1થી તમને જે ખ્યાલ ઓનલાઈન નો આવતો હોય તે F1થી તમે હેલ્પ લઈ શકો. હેલ્પ એન્ડ હાઉ ટુ એટલે કે તમે શું કરી શકીએ છીએ, ગેટિંગ હેલ્પ, ક્રિએટિંગ સ્પેસિફાઇડ ડોક્યુમેન્ટ, ફોર્મેટિંગ લિસ્ટ, એવી રીતે આપણે F1ની મદદથી ઓનલાઈન એમની હેલ્પ લઈ શકીએ. અહીંયા આપણે જે કંઈ જોતું હોય કે ભાઈ શોર્ટકટ કી જોઈએ છે કે કોઈ શોપિંગ, તો અહીંયા પછી ક્લિક કરવાથી એ હેલ્પ કરે છે. હવે આપણે એને ક્લોઝ કરીશું. F2 કરશો એટલે રીનેમ થશે. જો આપણે F2 પ્રેસ કરીએ છીએ તો અહીંયા જે નીચે હોય એ રીનેમ આવી જશે સ્ટેટસ બારમાં, એટલે કે ફાઇલનું નામ ચેન્જ થઈ જશે. પછી આવે છે F3, તો F3થી સર્ચ કરી શકાય. તમે જે આપણે પહેલા જે સ્ટાર્ટ મેનુમાં જઈ અને કોઈ પણ ઓનલાઈન સર્ચ આપણે કરીએ કે આપણે આ વસ્તુનો ખ્યાલ નથી, તો તેનો સ્પેલિંગ લખીને સર્ચ કરી શકીએ. રિફ્રેશ, આપણે ખ્યાલ જ છે આપણે ક્યારે પણ કોમ્પ્યુટર મોબાઈલ હેંગ થઈ ગયો હોય તો રિફ્રેશનો યુઝ કરીએ છીએ. રિફ્રેશ કરતાં જ ડાયલોગ બોક્સ ઓપન થાય છે, ગો ટુ, તો એન્ટર પ્લસ એન્ડ માઇનસ ટુ મૂવ રિલેટિવ ટુ ધ કરેક્ટ લોકેશન. આપણે જે વસ્તુ જોઈએ છે એનું કરેક્ટ લોકેશન અહીંયા લખવાનું, સેક્શન, લાઇન, આપણે કયું રિફ્રેશ જોઈએ છે, ફૂટનોટ એન્ટર કરવી છે કે શું, અને એ લખી અને ક્લોઝ ઉપર ક્લિક કરી દેવાનું. ધેન F6 પ્રેસ કરતા જેમ આપણે જો દેખાય છે પહેલાં મેનુ બાર ઉપર F6 પ્રેસ કરતા જતું રહે છે, તમે 6 પ્રેસ કરો છો એટલે જો પહેલું એનું ગોટું એટલે જે ફર્સ્ટ લેટર છે હોમમાં આવે છે, એચ, પછી પેજ મેકર પેજ લેઆઉટમાં પી, ઇન્સર્ટમાં એન, રિફ્રેશમાં એસ, મેલિંગમાં એમ, એવી રીતે રિફ્રેશમાં રિવ્યૂમાં આર અને વ્યૂમાં ડબલ્યુ, એવી રીતે એનો ફર્સ્ટ લેટર એમાં આવી જાય છે. જો આપણે જોઈએ છે બરાબર છે, હવે આપણે પાછું એફ સિક કરીશું તો એ જતું રહેશે. એના પછી આવે છે F7, આપણે અહીંયા લખીશું એન્ટર કરીને, આવું સ્પેલિંગ સાચો હોય તો ઘણીવાર એ રેડ લાઇન બતાવે છે, તો ત્યારે શું કરશું એને સિલેક્ટ કરીશું અને F7 પ્રેસ કરીશું એટલે ડાયલોગ બોક્સ આવશે. જો સ્પેલિંગ સાચો હોય અને આપણે ખ્યાલ જ છે કે સ્પેલિંગ સાચો છે તો આપણે શું કરશું, ઇગ્નોર વન્સ, ધેન યસ, એટલે આપણે જોઈએ ક્લિક કરીને જે લાઇનિંગ હતી જતી રહી, કારણ કે ડિક્શનરીમાં આપણા નામ નહીં હોતા એટલે બાય ડિફોલ્ટ લાઇન આવે છે, તો F7 કરતાં એ જતી રહે છે. F8 સિલેક્ટ સેન્ટેન્સ, આ જો F8 કરતાં જેની ઓટોમેટિકલી જેની પર કર્સર હતો
F10 ઉપર કર્સર હતો ત્યાં F10 એક્ટિવ ધ મેનુ બાર એ સિલેક્ટ થઈ ગયું. કોઈ પણ સેન્ટેન્સ આપણે સિલેક્ટ કરવો હોય ત્યારે F8 વર્ડ છે સેન્ટેન્સ છે સિલેક્ટ માટે F8નો યુઝ કરી શકીએ. પછી આપણે પાછું F8 દબાવ્યું તો એ આખો પેરેગ્રાફ સિલેક્ટ થઈ ગયો, બરાબર છે. હવે આપણે કરીશું એક્ટિવ ધ મેનુ બાર. F10 F10 કરવાથી જો મેનુ બાર એક્ટિવ થઈ જાય છે, જેવી રીતે આપણે F6 કરવાથી મેનુ બાર એક્ટિવ થતું હતું. એક્ટિવ કહેવાય જેનો 1-1 લેટર્સ આવી જાય છે એટલે એ એક્ટિવ થઈ ગયું કહેવાય. તમે કોઈ પણ આપણે એને બાય ડિફોલ્ટ એક્ટિવ મેનુ બાર કહીએ છીએ. જેમ કે જો અહીંયા આપણે એક્ટિવ છે તો ઇન્સર્ટ કરીએ, કોઈ પણ આપણે મેનુમાંથી બરાબર છે એક્ટિવ હોય એટલે આપણે ઓટોમેટિકલી એનો યુઝ કરી શકીએ. હવે સ્લાઇડ શો, જો આપણે આમાં સ્લાઇડ શો F11માં આપ્યું છે, જ્યારે પાવર પોઈન્ટ યુઝ કરતા હોય છે ત્યારે તેનો સ્લાઇડ શો F5થી થાય છે. આપણે અત્યારે MS ઓફિસની શોર્ટકટ કી શીખીએ છીએ તો એ ખાસ યાદ રાખવાનું કે જે MS ઓફિસમાં જે શોર્ટકટ કી યુઝ થતી હોય એ બીજા કોઈ એક્સેલ છે પાવર પોઈન્ટમાં એનું યુઝ અલગ હોય છે. એન્ડ સેવ એઝ, કોઈ પણ ફાઇલ આપણે સેવ કરેલી હોય, એકવાર સેવ કરેલી છે બરાબર છે, આ જ ફાઇલ આપણે એ જ નામે સેવ કરવી છે તો સેવ એઝ એન્ડ ધેન સેવ. એટલે એકને એક ફાઇલ એ જ નામે સેવ કરવી હોય ત્યારે F12 અથવા તો ફાઇલમાં જઈને સેવ એઝ. થેન્ક યુ. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. હવે પછીના મારા વિડીયો તમને ડાયરેક્ટલી મળી જાય. હવે આપણે આજે જોયું ફંક્શન કી, હવે આપણે વર્ડમાં જોશું પાર્ટ 4. થેન્ક યુ વોચિંગ વિડીયો.